विद्यार्थी मित्रों, सरस्वती ग्रुप ऑफ एजुकेशन द्वारा आयोजित डीएलएस सिस्टम में हूं मनोज परमार आप सर्व विद्यार्थी मित्रों हार्दिक स्वागत करू छू। विद्यार्थी मित्रों, अकाउंट में आगे बढ़िए। स्टैंडर्ड 11 सब्जेक्ट अकाउंट एंड एलिमेंट्स ऑफ अकाउंट जेमनो विषय कोड 154 चेप्टर नंबर 4 आम नोंद अपने जोई रहिया छे। विद्यार्थी मित्रों तो जोई हवे स्वाध्याय नो दाखला नंबर 9 पेज नंबर 103-4 ऊपर आपेलो छे। विद्यार्थी मित्रों श्री रमेशना चोपड़े आम नोंद लखो, रकम में ध्यान आपजो, कैलक्युलेटर अने पेन पेन्सिल बधु साथे राखजो अने टेक्स्ट बुक जोईए। मालना व्यवहारो तो पेला मालना व्यवहार मिलकतना व्यवहारो आपणे जोया तो मालना व्यवहारो जो नीचेना व्यवहारोनी रमेशना चोपड़े आम नोंद लखो। रमेशना चोपड़े आम नोंद लखवानी छे 2014 एप्रिल 1 रोकड़ खरीदी रूपया 15,000 अने रोकड़ वेचाण रूपया 14,000। नंबर 5 तारीख 5 रूपया 10,000 नो अंगत माल स्टोक धंधा में लाव्या। 10,000 नो अंगत माल स्टोक धंधा में लाव्या। 7 तारीख रूपया 12,000 नो माल हर्ष पासे थी खरीदियो। 10 तारीख हर्ष पासे थी खरीदेल माल पैकी अर्धा भाग नो माल खामी वाळो होय परत कर्यो, एटले हर्ष ने परत कर्यो छे। 12 तारीख रमीला पासे थी रूपया 10,000 नो माल खरीदियो, तेना अर्धा नाणा चेक थी चूकव्या। 15 तारीख रमीला पासे थी खरीदेल माल 30% नफो चढ़ावी 10% वेपारी वटावे मीता ने वेचियो, बराबर एनी गणतरी करवी पड़शे। 18 तारीख मीताए रूपया 1,000 नो माल परत कर्यो, एटले वेचाण माल परत। 20 तारीख कल्पना ने रूपया 20,000 नो माल 10% वेपारी वटाव ने 5% रोकड़ वटावे वेचियो छे। त्यार पछी 22 तारीख आगमां रूपया 2,000 नो माल बळी गयो, जेनो वीमा कंपनीए 1,000 नो दावो मंजूर कर्यो छे। 25 तारीख रूपया 500 नो माल वरसादमां पलळी गयो, जे वेचता 200 उपजिया एटले रोकड़ा मळ्या। रूपया 300 नो माल मफत नमूना तरीके मळ्यो छे, बराबर मळ्यो बिनार्थिक। 29 तारीख रूपया 250 नो मफत नमूना तरीके मळेलो माल रूपया 400 માં વેચ્યો છે। અને 30 તારીખ રૂપિયા 1,000 ની મૂળ કિંમતના માલના બદલામાં રૂપિયા 1,500 નો મોબાઈલ ખરીદ્યો, તો મોબાઈલ ખરીદ્યો છે, બરોબર એની ચર્ચા આપણે કરવાની છે। ચાલો જોઈએ, બરોબર આખી લ્યો પેલા નીચેના વ્યવહારોની રમેશના ચોપડે આમનો એની ચર્ચા આપણે કરી લઈએ। તો 2014 એપ્રિલ 1 ચાલો શું છે જો, રોકડ ખરીદી 15,000 ને રોકડ વેચાણ 14,000। રોકડ ખરીદી કરો એટલે માલ આવે છે, રોકડ જાય છે, બરોબર એટલે સંયુક્ત આમનો નહીં થાય, અલગ અલગ થશે। તો ખરીદ ખાતે ઉધાર, ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા। ચાલો ખરીદી કેટલી છે વિદ્યાર્થી મિત્રો, 15,000। ખરીદ ખાતે ઉધાર 15,000, તે રોકડ ખાતે જમા 15,000। બાજે લખશું રોકડ ખરીદી કરી તેના, ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા, બરોબર 15,000 ઉધાર 15,000 જમા, બાજે રોકડ ખરીદી કરી તેના। હવે વેચાણ કયું છે 14,000 નું, 1 તારીખ જ લખવાની થશે। 1 તારીખ વેચાણ કરો એટલે રોકડ આવશે, રોકડ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા કેટલા 14,000। 14,000 ઉધાર 14,000 જમા,
बाजे मा लक्षु रोकड वेचाण करियु तेना बराबर रोकड़ खरीदी ने रोकड़ वेचा त्यार पछी जो 7 तारीख रूपिया 5 तारीख रूपिया 1000 10000 नो अंगत माल स्टॉक धंधा मा ले आवा અંગત માલ સ્ટોક ધંધામાં લઈ આવ્યા ધંધાનો માલિક ધંધામાં રોકડ માલ કે મિલકત લાવે તો શું કહેવાય મૂડી કહેવાય તો અંગત માલ સ્ટોક લઈ આવ્યા એટલે મૂડી તરીકે આવ્યો કહેવાય મૂડીમાં જમા કરવા 5 તારીખ માલ સ્ટોક ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા બાજે અંગત માલ સ્ટોક ધંધામાં લાવ્યા તેના ચાલો કેટલો માલ સ્ટોક લઈ આવ્યા છે 10000 તો માલ સ્ટોક ખાતે ઉધાર 10000 તે મૂડી ખાતે જમા 10000 બરોબર છે ત્યાર પછીની એન્ટ્રી જો રૂપિયા 12000 નો માલ હર્ષ પાસેથી ખરીદ્યો જો હર્ષ પાસેથી વ્યક્તિનું નામ આપ્યું છે રોકડ શબ્દનો ઉલ્લેખ નથી એટલે કેવો વ્યવહાર થયો ઉધાર વ્યવહાર શાખનો વ્યવહાર કહેવાય બરોબર છે એટલે હર્ષનું નામ આવશે ખરીદ્યો હર્ષ આપનાર થયો આપનાર ખાતે જમા ખરીદ્યો છે એટલે ખરીદી ખાતે ઉધાર 7 તારીખ ખરીદ ખાતે ઉધાર તે હર્ષ ખાતે જમા બાજે માલ શાખ પર ખરીદ્યો તેના માલ શાખ પર ખરીદ્યો તેના કેટલો ખરીદ્યો હર્ષ પાસેથી 12000 નો માલ હર્ષ પાસેથી ખરીદ્યો છે એટલે 12000 ઉધાર 12000 જમા બરોબર 12000 ઉધાર ને 12000 જમા ત્યાર પછી જો 10 તારીખ હર્ષ પાસેથી ખરીદેલ માલ પૈકી અડધા ભાગનો માલ ખામીવાળો હોય પરત કર્યો ખામીવાળો હોવાથી આપણે પરત કર્યો હતો ખરીદ માલ પરત થયો બરોબર માલ જાય છે એટલે માલ ખાતે જમા એટલે ખરીદ માલ પરત ખાતે જમા અને હર્ષ ને પરત કર્યો એટલે હર્ષ લેનાર થયો એટલે હર્ષ ખાતે શું કરશું ઉધાર કરશું તો 10 તારીખ હર્ષ ખાતે ઉધાર તે ખરીદ માલ પરત ખાતે જમા બરાબર કેટલો માલ છે વિદ્યાર્થી મિત્રો તો જો અડધા ભાગનો એટલે 12000 ના અડધા કેટલા 6000 નો માલ પરત કર્યો ખરીદ માલ પરત ખાતે જમા કરી દઈએ 6000 બાજે લખી નાખશું માલ પરત કર્યો તેના ટૂંકમાં લખી શકાય માલ પરત કર્યો તેના બરાબર છે ત્યાર પછી જો 12 તારીખ રમીલા પાસેથી રૂપિયા 10000 નો માલ ખરીદ્યો તેના અડધા નાણા ચેકથી ચૂકવા ચેકથી એટલે બેંકમાંથી પૈસા જશે
એટલે બેંક સિલક ઘટશે, જાય તો જમા એટલે બેંક ખાતે જમા કરશું, ખરીદ ખાતે ઉધાર કરશું, અને અડધા નાણા હજી ચૂકવવાના બાકી. એવું થયું એટલે અડધો વ્યવહાર રોકડ છે, અડધો વ્યવહાર ઉધાર છે. ઉધાર હોય ત્યારે પાર્ટીનું નામ આવે, અહીંયા કોણ છે પાર્ટી, તો કે રમીલા, તો એમના ખાતે તમારે જમા કરવું પડશે. ચાલો પેલા 12 તારીખ ખરીદ ખાતે ઉધાર, ખરીદ ખાતે ઉધાર કેટલાનો માલ ખરીદ્યો છે? 10,000. બરોબર, ખરીદ ખાતે ઉધાર, પછી તેના અડધા નાણા ચેક થી ચૂકવ્યા એટલે જાય તો જમા એટલે બેંક માંથી જશે, તે બેંક ખાતે જમા કરશું કેટલા? 5,000. અને તે રમીલા ખાતે જમા કરી દઈએ 5,000. આ રીતના સંયુક્ત આમનું થશે વિદ્યાર્થી મિત્રો. અડધો વ્યવહાર રોકડ છે, અડધો વ્યવહાર ઉધાર છે. ખરીદ ખાતે ઉધાર 10,000, તે બેંક ખાતે જમા 5,000, કારણ કે ચેક આપ્યો છે, તે રમીલા ખાતે જમા 5,000. બાજે લખી નાખશું, માલ ખરીદી અડધી રકમનો ચેક આપ્યો તેના માલ ખરીદી અડધી રકમનો ચેક આપ્યો તેના બરાબર. તો ખરીદ ખાતે ઉધાર 10,000, તે બેંક ખાતે 5,000, તે રમીલા ખાતે જમા 5,000. બાબત જે માલ ખરીદીને અડધી રકમનો ચેક આપ્યો તે. હવે ત્યાર પછીની એન્ટ્રી જુઓ વિદ્યાર્થી મિત્રો. 15 તારીખ રમીલા પાસેથી ખરીદેલ માલ 30% નફો ચડાવી 10% વેપારી વટાવે મીતાને વેચી. હવે 15 તારીખ લખશું, મીતાને વેચ્યો છે વિદ્યાર્થી મિત્રો. બરોબર, તો પેલા તો રમીલા પાસેથી ખરીદેલો માલ કેટલો હતો જોવો જોઈએ, 10,000. 10,000 ઉપર 30% નફો ચડાવો એટલે પ્લસ કરવાનો, 10,000 ગુણ્યા 30% કરો એટલે કેટલા થશે? 3,000. કેલ્ક્યુલેટરમાં કરો, 10,000 ગુણ્યા 30% એટલે 3,000, પ્લસ કરી દેવાના. સીધા પ્લસ કરો તો એટલે 10,000 પ્લસ 30% એટલે સીધા તમને 13,000 કેલ્ક્યુલેટરમાં દેખાડશે. આવ્યા 13,000? ઓકે, 13,000 છે, એમાં 10% વેપારી વટાવ. હવે વિદ્યાર્થી મિત્રો, વેપારી વટાવ ને રોકડ વટાવ હજી આપણે આવ્યું નથી, એ આગળ આવશે રીત આખી. અત્યારે ટૂંકમાં કહી દઉં, વેપારી વટાવ ચોપડે નોંધ થતી નથી, બાદ થાય પણ એની ચોપડે નોંધ થાય નહીં, એટલે આપણે બાદ કરી દેવાનું. એટલી રકમ ઓછી ડિસ્કાઉન્ટ જેને આપણે કહીએ એ બાદ કરી દેવાનું થાય. તો 13,000 ના 10% એટલે કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 1,300 રૂપિયા. તો 1,300 રૂપિયા છે એ બાદ કરી દો, કેટલા વધે છે? તો 11,700 વધશે, 11,700. તો એ આપણે કોને વેચો છે? મીતાને વેચો છે. બરોબર, વેચો ઉધાર વેચો, મીતાએ કઈ પૈસા દીધા નથી. જો મીતાને વેચ્યું એમ જ કીધું છે, એટલે વેચાણ જમા, મીતા લેનાર છે, મીતા ખાતે ઉધાર. લખશું 15 તારીખ, મીતા ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા કેટલા? 11,700. 11,700 બાજે લખી નાખશું, મીતાને શાખ પર માલ વેચ્યો તેના મીતાને શાખ પર માલ વેચ્યો તેના. બરોબર, મીતા ખાતે ઉધાર 11,700, તે વેચાણ ખાતે 11,700.
नो खबर पड़े तो अहीं गणतरी छे हुं करी दऊं छुं। जो केटला हता पहेला तो 10,000 प्लस 30% आटली स्विच कैलक्युलेटर में दबावशो એટલે 13,000 આવશે, એમાંથી માઇનસ 10% કરવા, બરોબર, એટલે આવશે 11,700। 13,000 ના 10% 1,300 રૂપિયા, 1,300 બાદ કરી નાખો, બરોબર, એટલે 11,700 આવશે। આ ગણતરી કરવી જરૂરી નથી, સમજૂતી માટે મેં અહીંયા કરી દીધી છે તમને। ઓકે, ત્યાર પછી જો તારીખ 18 તારીખ મિતાએ રૂપિયા 1,000 નો માલ પરત કર્યો, તો વેચાણ માલ પરત થયો, મિતા આપનાર થઈ એના ખાતે જમા થશે। અહીંયા 18 તારીખ વેચાણ માલ પરત ખાતે ઉધાર, કેટલા નો માલ પરત કર્યો છે? 1,000, તે મિતા ખાતે જમા 1,000, બાજે લખશું મિતાએ માલ પરત કર્યો તેના તો મિતાએ આપણને માલ પરત કર્યો છે એટલે વેચાણ માલ પરત કહેવાય। ત્યાર પછી જો 20 તારીખ કલ્પનાને રૂપિયા 20,000 નો માલ 10% વેપારી વટાવને 5% રોકડ વટાવે વેચ્યો। હવે વિદ્યાર્થી મિત્રો, રોકડેથી વેચ્યો હોય તો જ રોકડ વટાવ ગણાશે, એટલે અહીં રોકડ વટાવ નહીં ગણવાનો, ખાલી વેપારી વટાવ ગણવાનો, જેની વધારે માહિતી આપણે આગળના દાખલામાં લઈશું। અત્યારે ટૂંકમાં યાદ રાખો, વેપારી વટાવ જ બાદ અહીંયા કરવાનો છે, કારણ કે ઉધાર વ્યવહાર છે। જો કલ્પનાને 20,000 નો માલ 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે વેચ્યો, રોકડ વટાવ તો જ ગણાય જો કલ્પના રોકડા આપણને ચૂકવે, ચૂકવે એવું કઈ નથી, જો રોકડેથી વેચ્યો એવું નથી કીધું, એટલે ઉધાર જ થયો। કલ્પના લેનાર થઈ, 20 તારીખ કલ્પના ખાતે ઉધાર 18,000 રૂપિયા, બાજે લખશું માલ શાખ પર વેચ્યો તેના, માલ શાખ પર વેચ્યો તેના, બરોબર છે, તો માલ શાખ પર વેચ્યો તેના, કલ્પનાને 20,000 નો માલ 10% વેપારી 5% રોકડ વટાવે વેચ્યો, એમાં રોકડ વટાવ ગણવાનો થતો નથી, બરોબર, 18,000 રૂપિયા થશે। ત્યાર પછી જુઓ 22મી એન્ટ્રી, આગમાં રૂપિયા 2,000 નો માલ બળી ગયો, જેના વીમા કંપનીએ રૂપિયા 1,000 નો દાવો મંજૂર કર્યો। કોઈ પણ રીતે ગયેલો માલ વિદ્યાર્થી મિત્રો ખરીદ ખાતે જમા થશે, ક્યાં ખાતે? ખરીદ ખાતે, આગમાં બળી ગયો હોય, વરસાદમાં પલળી ગયો હોય, ચોરી થઈ ગયો હોય, બધું ખરીદ ખાતે જમા થાય, ખરીદી ઘટે એટલા માટે। તો 22 તારીખ જો એમાં લખ્યું છે, જેમાં વીમા કંપની 1,000 નો દાવો મંજૂર કર્યો, એટલે વીમા કંપની પાસે આપણા લેણા થયા, આપણે માગીએ છીએ, તો વીમા કંપની ખાતે ઉધાર 1,000, વીમા કંપની ખાતે ઉધાર 1,000 રૂપિયા, આગથી નુકસાન હવે 1,000 તો વીમા કંપની આપી દેશે, એટલે આપણને એટલું નુકસાન ઓછું થશે, ટોટલ કેટલો માલ બળી ગયો તો 2,000, 1,000 વીમા કંપની આપશે તો નુકસાન કેટલું જાય? 1,000 નું, એટલે 1,000 નુકસાન ઉધાર, ટોટલ માલ કેટલા નો ગયો? 2,000 નો, એટલે ખરીદ ખાતે, એ
खरीद खाते जमा 2000 रुपया बाजेमा लक्षो माल आग थी बड़ी गयो तेना माल आग थी बड़ी गयो तेना बरोबर। त्यार पछी जो 25 तारीख रूपया 500 नो माल वरसाद मा पलड़ी गयो जे वेचता 200 उपजिया। सही वात थशे 25 तारीख उपजिया એટલે રોકડા લીપજા હોય તો રોકડ ખાતે આવે તો ઉધાર રોકડ ખાતે ઉધાર કેટલા ઉપજિયા છે 200 એટલે 200 લખશું વરસાદથી નુકસાન લખશું વરસાદથી નુકસાન ખાતે ઉધાર કેટલા નો માલ હતો 500 એમાંથી 200 બાદ કેટલા વધશે 300 એ ખરીદ ખાતે જમા કેટલા કરશું 500 બાજે લખશું વરસાદથી માલ નાશ પામ્યો તેના વરસાદથી માલ નાશ પામ્યો તેના ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 27 તારીખ 300 નો માલ મફત નમૂના તરીકે મળ્યો તો વિદ્યાર્થી મિત્રો નમૂના તરીકે મળ્યો છે આપણે કઈ વિનિમય થયો નથી કઈ દીધું નથી લીધું નથી બરોબર છે આપણે કઈ ચૂક્યું નથી એટલે વિનિમય નથી થયો એટલે બિનઆર્થિક વ્યવહાર કહેવાય બરોબર યાદ રાખજો મફત કઈ મળે બિન આર્થિક પણ તમે વેચો તો આર્થિક થાય અહીંયા ખાલી મળ્યો એમ કીધું છે કે 27 તારીખમાં લખી નાખો બિન આર્થિક વ્યવહાર બિન આર્થિક વ્યવહાર છે બરોબર ત્યાર પછી 29 તારીખ એમાં જો રૂપિયા 250 નો મફત નમૂના તરીકે માલ મળેલ હતો જે રૂપિયા 400 માં વેચો આપણે તો વેચો એટલે આવક થઈ રોકડ આવશે રોકડ ખાતે ઉધાર કેટલા રૂપિયા 400 રૂપિયા તે વેચાણ ખાતે જમા કેટલા રૂપિયા 800 રૂપિયા બાજે લખશું માલ રોકડે થી વેચ્યો તેના માલ રોકડે થી વેચ્યો તેના 400 રૂપિયાનો માલ છે આપણે વેચ્યો છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જો 30 તારીખ રૂપિયા 1000 ની મૂળ કિંમતના માલના બદલામાં રૂપિયા 1500 નો મોબાઈલ ખરીદ્યો મોબાઈલ ની કિંમત કેટલી છે 1500 ની તમે માલ કેટલો દીધો છે 1000 નો તો તમને મોબાઈલ કેટલામાં પડ્યો 1000 માં જ પડે ને સીધી વાત છે બરોબર છે તો 1500 ની નોંધ નહીં થાય 1000 ની જ નોંધ થશે તમે બદલામાં રોકડા નથી દીધા માલ દીધો છે તો 30 તારીખ મોબાઈલ આપણી મિલકત કહેવાય વિદ્યાર્થી મિત્રો બરોબર છે કે મોબાઈલ ખાતે આવશે કારણ કે માલ નથી મોબાઈલ ખાતે ઉધાર કેટલામાં પડ્યો આપણને 1000 માં મોબાઈલ ખાતે ઉધાર 1000 રૂપિયા તે ખરીદ ખાતે જમા 1000 રૂપિયા ખરીદ ખાતે જમા શું કામ આવ્યું બદલામાં માલ આપ્યો છે એટલે કોઈ પણ રીતે માલ જાય એટલે ખરીદ ખાતે જમા થાય એ યાદ રાખજો ખાસ બરોબર તો અહીંયા બાજુમાં લખજો
मिलकत खरीदी माल आपियो तेना मिलकत खरीदी ने माल आपियो तेना बराबर छे। तो अहीं एंट्री बधी छे ए कम्प्लीट थाई छे। ओके विद्यार्थी मित्रों सरवाळो करी नाखो फास्ट फास्ट। चलो कैलक्युलेटर थी झड़प थी 7 ने कम 10 ने कम 11 ने 5 16 एक ने बे ने तन ने बे पांच ने एक छो ने छो बार ने बे चौद चौद ने चार अठार अठार तेवीस ने तन त्रेवीस त्रेवीस चौवीस पच्चीस ने दस पांत्रीस ने छो एकतालीस बराबर छे। चार ने पांच ने छ ने सात ने आठ ने नौ ने दस ओके दस 101,600 આવશે બે બાજુનો ટોટલ કેલ્ક્યુલેટર માં કરજો તમે કુલ સરવાળો લખી નાખવાનો બરોબર તો 101,600 ટોટલ તમારો આવશે। તો અહીંયા આપણો દાખલો માલના ખાતા વાળો દાખલો છે પૂરો થાય છે। મિલકતના ખાતા વાળો આપણે કર્યો તો विद्यार्थी मित्रों आना जेवु जे उदाहरण छे माल मिलकत नु जे तमारे होमवर्क नी अंदर छे करवानु रहेशे। आपणे थियरी लास्ट लेक्चर मां जोई गया था एना जेवु ज उदाहरण नंबर 4 छे विद्यार्थी मित्रों जेमां माल अने मिलकत ना खाता कंबाइन आप्या छे। तो ई तमारे होमवर्क मां करवानु छे। लखी दऊं छुं होमवर्क HW बराबर उदाहरण नंबर 4 पेज नंबर 64 गोकुल ट्रेडर्स तो आ तमारे होमवर्क नी अंदर दाखलो करवानो छे जेमा माल अने मिलकत ने लगता व्यवहारो छे ए कंबाइन आपेला छे। ओके झड़पथी रिवाइज करी लईए। सौ प्रथम तमारे स्वाध्यायनो दाखला नंबर 9 पेज नंबर 103-104 ऊपर छे एनी रकम लखी अने आ दाखलो व्यवस्थित रीते आखो लखी लेवानो छे। बराबर आ आखो दाखलो कम्प्लीट थाय पछी आना जेवो ज मालना ने मिलकतना व्यवहार जे मिलकतानी पहेलाना लेक्चर मां आपणे जोई गया था बराबर एना जेवो ज दाखलो उदाहरण नंबर 4 छे पेज नंबर 64 ऊपर गोकुल ट्रेडर्स नो दाखलो जे तमारे तमारी फेरबुक मां करवानो छे होमवर्क नी अंदर पण करवानो रेश। ओके विद्यार्थी मित्रों थैंक यू वेरी मच फॉर वॉचिंग दिस वीडियो।